हेलो विद्यार्थियों, हूँ छु बीना पटेल, जेम्स इंटरनेशनल स्कूल में भणावुं छू। आज आपणे करीशुं धोरण 5 માટેનું ઇંગ્લિશ। બધા વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ। હવે આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 4A થી શરૂ કરીશું, કારણ કે ગયા વખતે આપણે એક્ટિવિટી નંબર 3 સુધીનું કામ કર્યું હતું। એક્ટિવિટી નંબર 4A માં ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો, જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો, તમારા મિત્રોને સંભળાવો। હવે આપણે આ પેરેગ્રાફ આ ચિત્રના આધારે આપણે કરવાનો છે। ત્યારબાદ પાછળના પેજ પર આ ચિત્રના આધારે અને આ પેરેગ્રાફના આધારે સવાલ જવાબને જે નાની મોટી એક્ટિવિટીઓ છે એ કરવાની છે। લુક એટ ધીસ પિક્ચર। લુક એટલે જોવું, પિક્ચર એટલે ચિત્ર, આ ચિત્ર તમે જુઓ। દેર ઇઝ ધ સી શોર, ત્યાં દરિયા કિનારોનું ચિત્ર બતાવેલું છે। નેહાબેન ઇઝ ગોલુસ મધર, અહીંયા બેસેલ નેહાબેન ગોલુના મમ્મી છે। રોહિતભાઈ ઇઝ અ ગોલુસ ફાધર, બેસેલા અહીંયા રોહિતભાઈ એ ગોલુના ફાધર એટલે કે પિતાજી છે। પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, અહીંયા રમતી પિંકુ એ ગોલુની સિસ્ટર એટલે કે બહેન છે। રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર, રોહિતભાઈ પાસે ન્યૂઝ પેપર એટલે કે સમાચાર પત્ર કહેવાય, અને આપણી સાદી ભાષામાં કહીએ છાપું છે એમની પાસે। હે ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર અલાઉડ, તે છાપું એટલે કે પેપર મોટેથી વાંચી રહ્યા છે। નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ, નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે। શી હેઝ અ બાસ્કેટ, એમની પાસે એક ટોપલી છે, બાસ્કેટ એટલે ટોપલી। દેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, એ બાસ્કેટમાં સફરજન છે। ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ધ ક્રિકેટ, ગોલુ અને પિંકુ બંને ક્રિકેટ રમી રહ્યા છે। ગોલુ હેઝ અ બેટ, ગોલુ પાસે બેટ છે। પિંકુ હેઝ અ બોલ, પિંકુ પાસે બોલ છે। દેર ઇઝ અ બલૂન મેન, તે અહીંયા ફુગ્ગાવાળો બતાવેલો છે, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો થાય, ફુગ્ગાવાળા પાસે શું હોય, ફુગ્ગા હોય, એટલે ત્યાં ફુગ્ગાવાળો ઊભો છે। હી હેઝ અ બલૂન્સ, એની પાસે ફુગ્ગાઓ છે। ધે ગો ફોર પિકનિક બાય બસ, એ લોકો અહીંયા પિકનિક બનાવવા આવ્યા છે એટલે કે પ્રવાસે આવ્યા છે, તેના દ્વારા આવ્યા છે, બસ દ્વારા આવેલા છે। હવે આપણે પાછળના પેજ પર આ ફકરાને આધારે આગળની એક્ટિવિટીઓ કરીશું। ત્યારબાદ એક્ટિવિટી નંબર 4B કરીએ, જોડીમાં કામ કરો, એક્ટિવિટી 4A વાંચો, કોની પાસે શું છે તે શોધીને લખો। પિંકુસ મધર હેઝ ડેશ, પિંકુસ ફાધર હેઝ ડેશ, નેહાબેન્સ ડોટર હેઝ અ ડેશ, રોહિતભાઈ સન હેઝ અ ડેશ। એટલે આમાં શું કરવાનું છે, પિંકુના મમ્મી પાસે શું હતું, એની પાસે એક બાસ્કેટ હતી, તો હેઝ અ બાસ્કેટ। પિંકુના પપ્પા પાસે શું હતું, તો ન્યૂઝ પેપર લઈને બેઠા હતા, એમની પાસે ન્યૂઝ પેપર હતું। નેહાઝ ડોટર હેઝ, ડોટર એટલે દીકરી, નેહાબેની દીકરી પાસે શું હતું, અ બોલ, અને એનું નામ શું હતું, પિંકુ, બરોબર। રોહિતભાઈ સન હેઝ અ ડેશ, રોહિતભાઈ સન, રોહિતભાઈનો સન કોણ કહેવાય, ગોલુ, ગોલુ પાસે શું હતું, બેટ, બરાબર। ત્યારબાદ હવે આપણે કરીએ એક્ટિવિટી નંબર 4C। 4C માં હવે નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4A માં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો। હવે તમારે ફકરો રીડિંગ કરવાનો છે, ફકરો રીડિંગ કરતાં આ સ્પેલિંગ જેટલી વાર આવે એટલી વાર તમારે ગણી લેવાના છે, ત્યારબાદ એ સ્પેલિંગ ગણીને કેટલી વાર આવ્યા છે અહીંયા લખવાનું છે। જેમ કે હેઝ સ્પેલિંગ HAS, હેઝ, હેઝ સ્પેલિંગ મેં ફકરામાં ગણ્યા હતા, તો તમારે પણ એ રીતે ગણવાનું છે, ત્યારબાદ અહીંયા લખવાનું છે, તેમાં 4 times આવેલું છે, કે એટલે કે 4 વખત આવેલો છે। ઇઝ સ્પેલિંગ 7 times આવેલો છે, મધર સ્પેલિંગ 1 time આવેલો છે, ગોલુસ સ્પેલિંગ 3 times આવેલો છે, દેર સ્પેલિંગ 3 times, પિંકુ 3 times, શી સ્પેલિંગ 1 time, આર સ્પેલિંગ 1 time, આ રીતે બધા સ્પેલિંગો આવેલા છે જે તમારે ફકરો રીડિંગ કરવાનો છે, પછી એમાંથી શોધીને લખવાનું છે। હવે આપણે આગળની એક્ટિવિટી કરીએ, એક્ટિવિટી નંબર 4D માં નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માં શોધો, લખો અને નવા ઉમેરો। હવે અહીંયા આપેલું છે BCSTI અને અહીંયા આપેલું છે N। હવે અહીંયા જે સ્પેલિંગોના અક્ષર આપ્યા છે એ અક્ષરથી ફકરામાં પહેલાં આપણે એના સ્પેલિંગ શોધવાના છે, ફકરામાં આવતા સ્પેલિંગો લખવાના છે, ત્યારબાદ કોઈ બીજા પણ તમે સ્પેલિંગ ઉમેરી શકો છો।
હવે અહીંયા છે બી થી, તો બેટ બ્રાઉન બોલ બલૂન બલૂન મેન. આ બલૂન મેન, બલૂન, બાસ્કેટ, બેટ અને બોલ આ સ્પેલિંગ ફકરામાં આપેલા છે. બ્રાઉન અને બોય આ બે મેં નવા સ્પેલિંગ ઉમેરેલા છે. ત્યારબાદ હવે આપણે સીવાળા સ્પેલિંગ જોઈ લઈએ. તો ફકરામાં ક્રિકેટ સ્પેલિંગ આપેલો છે, બરાબર. હવે આ બીજા સ્પેલિંગ મેં નવા ઉમેર્યા છે. કેટ, કોકોનટ, કાટ, કોટ, કાવ. ત્યારબાદ હવે આપણે એસથી જોઈએ. તો સિસ્ટર, શી, સી સોર આ ત્રણ સ્પેલિંગ ફકરામાં આપેલ છે અને આ બે સ્પેલિંગ મેં ઉમેરેલા છે. સ્ટ્રોબેરી એન્ડ સ્ટાર. હવે ટીથી આવતા સ્પેલિંગ તેર, દેસ, દે આ ત્રણેય સ્પેલિંગ ફકરામાં આપેલ છે. ટોમેટો, ટોય, ટાર્ઝન આ સ્પેલિંગ મેં ઉમેરેલા છે. આઈ પરથી એક પણ સ્પેલિંગ ફકરામાં આપેલું નથી, પણ આ બધા સ્પેલિંગ મેં એમ જ લખ્યા છે. આઈસ, ઇંકપોત, આઈસક્રીમ, ઇન્ડિયા અને આયન આ સ્પેલિંગ મેં ઉમેરેલા છે બધા. હવે એન ઉપરથી જોઈએ તો ફકરામાં ન્યૂઝપેપર એન્ડ ન્યૂઝ આ બે સ્પેલિંગ આપેલ છે. નોઝ, નાવ અને નિયર આ સ્પેલિંગ ઉમેરેલા છે. હવે તમને આ અક્ષરો પરથી આવડતા કોઈ પણ બીજા સ્પેલિંગ હોય તો તમે અહીંયા નીચે ઉમેરી શકો છો. હવે આપણે આગળના પેજ કરીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે પેજ નંબર 61 પર એક્ટિવિટી નંબર 4E કરીએ. સમૂહમાં કામ કરો એક્ટિવિટી 4Aના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે જે આપણે એક્ટિવિટી 4Aમાં જે ફકરો કર્યો હતો એ ફકરાના આધારે આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. આ ક્વેશ્ચન આન્સર અહીંયા આપેલ છે તે આપણે જોઈએ. હુ હેઝ અ બેટ, પ્રશ્ન છે. કોની પાસે બેટ છે? તો આન્સર આવશે ગોલુ હેઝ અ બેટ. ત્યારબાદ નંબર 2, હુ ઇઝ ગોલુસ મધર? નેહાબેન ઇઝ ગોલુસ મધર. વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ? પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ત્યારબાદ નંબર 4 પર, ઇઝ પિંકુ ગોલુસ કઝિન? હવે આ નવો પ્રશ્ન છે. આ નવો પ્રશ્ન એમાં આપેલ નથી, પણ તમારે પોતે સમજીને લખવાનો છે. ઇઝ પિંકુ ગોલુસ કઝિન? નો, ઇટ ઇઝન્ટ. કેમ? કારણ કે ગોલુ પિંકુની બેન છે, ગોલુ પિંકુની કઝિન નથી. કઝિન એટલે શું થાય ખબર છે? કાકા કે મોટા બાપાની દીકરી કે ફઈની દીકરી હોય એને કઝિન કહેવાય. ત્યારબાદ નંબર 5, હુ હેઝ અ ન્યૂઝપેપર? ન્યૂઝપેપર એટલે સમાચારપત્ર. કોની પાસે હતું સમાચારપત્ર? આપણે જોયું હતું ચિત્રમાં, રોહિતભાઈ પાસે હતું, હતું ને? તો આપણે આન્સર કરવાનું છે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. ત્યારબાદ નંબર 6, વેર ઇઝ પિંકુસ ફેમિલી? ફેમિલી એટલે પિંકુનો પરિવાર ક્યાં હતો? તો પિંકુનો પરિવાર હતો દરિયા કિનારે, એટલે આપણે ઇંગ્લિશમાં લખીશું પિંકુસ ફેમિલી. પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ સી સોર, બરાબર. સી સોર એટલે દરિયા કિનારે હતી. નંબર 7 પર આવીએ. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સી સોર? બલૂન મેન એટલે કે ફુગાળો હતો દરિયા કિનારે, હા, આપણા ચિત્રમાં જોયો હતો ને. તો આન્સર કરવાનો યસ, દેર ઇઝ અ બલૂન મેન એટ ધ સી સોર. હવે આપણે આગળની એક્ટિવિટી કરી લઈએ. એક્ટિવિટી નંબર 4F, સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. નેહાબેન ઇઝ પિંકુ સિસ્ટર? નેહાબેન પિંકુના સિસ્ટર હતા? ના, એ કોણ હતા? પિંકુના મમ્મી હતા. આન્સર આવશે ફોલ્સ. ત્યારબાદ નંબર 2, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર? ગોલુ પિંકુનો ભાઈ હતો? હા, હતો પિંકુનો ભાઈ, એટલે આવશે ટ્રુ. ત્યારબાદ નંબર 3, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન? એમની પાસે મેગેઝિન હતી? નો, રોહિતભાઈ પાસે શું હતું? ન્યૂઝપેપર. તો આન્સર આવશે ફોલ્સ. નંબર 4, દે આર એટ ધ સી સોર? તેઓ દરિયા કિનારે હતા? હા, તેઓ દરિયા કિનારે હતા. તો આન્સર આવશે ટ્રુ. નંબર 5, દેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર? બલૂન મેન એટલે ફુગ્ગાવાળો ચિત્રમાં હતો. તો આન્સર આવશે ટ્રુ. ત્યારબાદ નંબર 6, દેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર? દરિયા પિક્ચર એટલે કે ચિત્રમાં પાણી દર્શાવ્યું નથી, પણ દર્શાવેલું છે, બરાબર. તમે ચિત્ર ધ્યાનથી જુઓ તો એમાં કિનારા પર પાણી દર્શાવેલું છે. આન્સર આવશે ફોલ્સ. હવે તમારે આ ચોપડીમાં કરાવેલ બે પેજ
અને એક બીજો પેજ આપીશ જે તમારે અંગ્રેજી નોટમાં લખીને તૈયાર કરવાનો છે અને આ તમારે પુસ્તકમાં લખી તૈયાર કરવાનું છે।